બોટાદ જિલ્લા આરોગ્યની મતદાર સ્લીપ વિતરણમાં બેદરકારી સામે આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભ પંચાળાએ ચૂંટણી પંચને પત્ર લખીને ફરિયાદ કરી છે. રાણપુરના કેટલાક વિસ્તારમાં મતદાન સ્લીપનું વિતરણ ન કરવામાં આવતા મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા, જેમાં 51% મતદાન થયું છે. જે મતદાન ઓછું થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મુદ્દે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 5 તારીખે રાત્રે 9 વાગે અમારી ભાજપની કાર્યાલયે ગયેલો અને ત્યાં કણે અમારા કાર્યકર્તાની એવી રજૂઆત આવેલી કે હજી સુધી સરકારશ્રીની જે મામલદારમાંથી સ્લીપ વહેંચવામાં આવે છે વોટરની, એ હજી અમારા સુધી પહોંચેલ નથી. એટલે મેં તરત રાણપુર મામલદાર પટેલ સાહેબને ફોન કરેલો, પણ પટેલ સાહેબે ફોન ઉપાડેલો નહીં. અને તેમજ પછી મેં ફોન ભટ્ટ સાહેબને નાયબ મામલદારને કર્યો હતો, તો એમને ફોન પર કીધું કે ભાઈ અમારે સ્લીપો પહોંચી નથી, તો જલ્દી વ્યવસ્થા કરાવડાવો. તો ભટ્ટ સાહેબે કીધું વાંધો નહીં, અમે હું સૂચના આપી દઉં છું. પણ બીજે દિવસ સુધી કોઈ એવી એવી રજૂઆતો આવેલી, સ્લીપો કોઈને પહોંચેલ નહોતી. અડધા ગામમાં આ દેકારો બોલતો હતો, તો એના કારણે રાણપુરની ટકાવારી ઘટી, ઓછું વોટિંગ થયું એવું મને જોવામાં આવે છે.